હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? ગણિત ધોરણ 2માં હું તમારા બધાનું સ્વાગત કરું છું. બરાબર છે. આ ગયા લેક્ચરની અંદર આપણે જૂથમાં ગણતરી કરી હતી. જૂથની ગણતરી આપણે 2-2ની ગણતરી કરી હતી અને 3-3ની ગણતરી કરી હતી. બરાબર છે. હવે આજે આ લેક્ચરની અંદર આપણે જૂથમાં ગણતરી કરવાની છે, પણ એનું રિવિઝન કરવાનું છે કે 2-2ની ગણતરી અને 3-3ની ગણતરી બંનેનું આપણે આજે રિવિઝન કરવાનું છે. બરાબર છે. હવે જો ભાઈ, આપણે જ્યારે ભણવાની શરૂઆત કરીએ છીએ તો શેનાથી કરીએ છીએ? તો ભણવાની શરૂઆત આપણે એક સરસ મજાના સુવિચારથી કરીશું. તો આપણો સુવિચાર કયો છે? તો આપણો સુવિચાર આજનો છે કે દુઃખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા 2 શ્રેષ્ઠ ગુણ છે, જે માનવી સાહસ સાથે એને સહન કરે છે, એ પોતાના જીવનમાં સફળતા મેળવે છે. આ સુવાક્ય લોકમાન્ય તિલકનું છે. કે લોકમાન્ય તિલક છે તેમણે કીધું છે કે દુઃખ અને મુશ્કેલી એ માનવીને શિક્ષણ આપતા 2 શ્રેષ્ઠ ગુણ છે. જો આપણા જીવનની અંદર હંમેશા સુખ જ હશે ને, તો આપણને ક્યારેય ઉચિંતા દુઃખ આવી જાય ને તો એને સહન કરવાની શક્તિ આપણામાં ન રહે. પણ જો આપણા જીવનની અંદર દુઃખ મુશ્કેલીઓ આવતા રહે ને, તો આપણને એનો સામનો કરવાની હિંમત મળતી જશે કે આપણે એને સાહસ સાથે એનો સહન કરી શકશું. કે એમ કહેવાય છે ને કે સુખ અને દુઃખ એ એક સિક્કાની 2 બાજુઓ છે. કોઈને ક્યારે હંમેશા સુખ મળતું નથી અને કોઈને ક્યારે હંમેશા દુઃખ મળતું નથી. સુખ અને દુઃખ બંને જીવનમાં વણાયેલા છે. આપણા જીવનની અંદર સુખ અને દુઃખ બંને વણાયેલા છે. મુશ્કેલીઓ તો જીવનમાં આવતી જ હોય છે, પણ આપણે એનો સામનો કેવી રીતના કરવો તે આપણા પર નિર્ભર છે. બરાબર છે. તો આપણે આપણા જીવનની અંદર ગમે ત્યારે કાંઈ પણ દુઃખ કે મુશ્કેલી આવે તો આપણે એનો સાહસ સાથે સામનો કરવાનો છે. બરાબર છે. તો જ આપણે સફળતા મેળવી શકીશું. ચલો હવે આપણે ભણવાની શરૂઆત કરીશું. તો આપણે આજે 2-2ની ગણતરી અને 3-3ની ગણતરીનું પુનરાવર્તન કરવાનું છે. પુનરાવર્તન એટલે શું? તો પુનરાવર્તન એટલે રિવિઝન. આપણે ક્લાસની અંદર રિવિઝન કરીએ છીએ ને, કે આપણે ચેપ્ટર પતી જાય એટલે આપણે એનું રિવિઝન કરીએ છીએ. બરાબર છે બાળકો. તો આજે આપણે 2-2ની ગણતરી અને 3-3ની ગણતરીનું પુનરાવર્તન એટલે કે રિવિઝન કરીશું. 2-2ની ગણતરીની અંદર આપણે જૂથ પાડીને રિવિઝન કરવાનું છે અને 3-3ની ગણતરીમાં પણ આપણે 3-3ના જૂથ બનાવવાના છે. બરાબર છે બાળકો. હવે જુઓ, તમને અહીં સફરજનનું ચિત્ર દેખાય છે? તો જુઓ, અહીં સફરજન છે. તો બાળકો, અહીં કેટલા સફરજન છે? તો જુઓ, અહીં આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો આ ચિત્રની અંદર 12 સફરજન છે. બરાબર છે. હવે આ 12 સફરજન છે મિત્રો, તો હવે આપણે એની બબ્બેની જોડી કરવાની છે. તો હવે આપણે બબ્બેની જોડી કરીશું. તો બબ્બેની જોડી કરીએ તો આપણે એની જૂથ બનાવવાના છે. બરાબર છે. તો હવે આપણે આ જૂથ બનાવીએ. તો ચાલો બાળકો, મારી સાથે સાથે તમે પણ જોતા જજો અને તમારે પણ બુકની અંદર લર્ન કરવાનું છે. બરાબર છે. હું તમને તમારા ગ્રુપમાં આ ફોટો મોકલી દઈશ. હવે જુઓ, આપણે અહીં આ 2ના જૂથ કર્યા. આ 1 જૂથ, આ 2 જૂથ, આ 3, પછી આ 4, આ 5 અને આ 6. બરાબર છે બાળકો. તો જુઓ, અહીં આપણે બબ્બેની જોડી બનાવી. તો આ 1 જૂથ, આ 2, આ 3, આ 4,
આ પાંચ અને આ છ જૂથ, તો અહીં બબ્બેના છ જૂથ થશે, બરાબર છે? કારણ કે કુલ સફરજન કેટલા છે? 12. અને આપણે એની જોડી કેટલાની બનાવી? બબ્બેની જોડી બનાવી, બરાબર છે? તો બબ્બેની જોડી બનાવીએ તો એની જોડી કેટલી થશે? 6 થશે. તો અહીં આપણે બબ્બેની જોડીઓ બનાવી તે 6 થઈ. ત્યાર પછી જુઓ, અહીં તમને સ્ટ્રોબેરી દેખાય છે, છે ને મસ્ત મજાની? તો આ સરસ મજાની સ્ટ્રોબેરી આપણે પહેલાં ગણીશું કે આ સ્ટ્રોબેરી કેટલી છે, બરાબર છે? તો ચાલો બાળકો, તમારે પણ મારી સાથે સાથે સ્ટ્રોબેરી ગણવાની છે. તો જુઓ, આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો આ ચિત્રની અંદર 10 સ્ટ્રોબેરી છે, બરાબર છે? હવે આ 10 સ્ટ્રોબેરી છે તો એના પણ આપણે બબ્બેની જોડી બનાવવાની છે. તો ચાલો બાળકો, આપણે તેની બબ્બેની જોડી બનાવીએ. જોડી એટલે જૂથ અને જૂથ એટલે જોડી, બરાબર છે? તો આપણે એની બબ્બેની જોડી બનાવી. હવે જુઓ, આ બીજી જોડી, પછી આ ત્રીજી જોડી, પછી આ છે ચોથી જોડી, અને આ છે પાંચમી જોડી, બરાબર છે? તો અહીં 10 10ના બબ્બેના 10 જૂથ છે, 10 સ્ટ્રોબેરી છે, અને બેબેના 5 જૂથ છે, બરાબર છે? જો અહીં આ 1 જૂથ, આ 2, આ 3, આ 4 અને આ 5. તો અહીં બબ્બેના 5 જૂથ થશે, બરાબર છે? ત્યાર પછીના ચિત્રની અંદર આપણે જોઈએ તો જુઓ, તમને અહીં સફરજન, ગ્રીન કલરનું સફરજન જોયું છે બાળકો? તો આ ગ્રીન કલરનું સફરજન છે, બરાબર છે? હવે આ સફરજન છે તો કેટલા છે? તો પહેલાં આપણે એની ગણતરી કરી લઈશું. તો જુઓ, આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. તો આ ચિત્રની અંદર 18 સફરજન છે. હવે આપણે એની બબ્બીની જોડીઓ બનાવશું. તો ચાલો આપણે બેબીની જોડી બનાવીએ. આ 1 જોડી, આ 2, આ 3, પછી આ 4, આ થશે 5, આ 6, આ 7, આ 8 અને આ 9 જોડી, બરાબર છે? તો અહીં 18 સફરજન હતા, એની આપણે બબ્બેની જોડી બનાવી. તો બબ્બેની જોડીઓ કેટલી થઈ બાળકો? તો જુઓ, અહીં બબ્બેની જોડીઓ થઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો અહીં બબ્બેની 9 જોડીઓ થઈ, બરાબર છે બાળકો? તો હવે જો અહીં આપણે બબ્બેનો સરવાળો મેં કેટલી વાર કર્યો છે? તો બબ્બેનો સરવાળો મેં કર્યો છે 9 વાર, કારણ કે જોડી કેટલી થઈ છે? 9 જોડી. એટલે આપણે બેનો સરવાળો કરીશું 9 વાર. અને એનો જવાબ શું આવ્યો બાળકો? તો એનો જવાબ આવ્યો છે 18. અને જોડીઓ કેટલી થઈ? 9, બરાબર છે? અહીં કુલ સંખ્યા છે 18 અને બનતા જૂથ થયા 9. ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ પેજની અંદર. તો જુઓ, તમને અહીં દડા દેખાય છે, છે ને? તમે રમો છો ને દડાથી? તો અહીં આ ગ્રીન કલરના દડા છે. હવે આ દડા કેટલા છે? તો એ આપણે ગણીશું. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8,
નવ, દસ, અગિયાર, બાર, તેર અને ચૌદ. તો આ ચિત્રની અંદર 14 દડા છે, બરાબર છે. હવે કુલ સંખ્યા 14 છે. હવે આપણે એની બબ્બેની જોડીઓ બનાવશું. તો ચાલો બાળકો આપણે બેબીની જોડીઓ બનાવીએ. તો આ થઈ એક જોડી, એના પછી છે આ બીજી જોડી, એના પછી છે આ ત્રીજી જોડી, ત્યારબાદ આ થઈ ચોથી જોડી, એના પછી છે આ પાંચમી જોડી, ત્યારબાદ આ છે છઠ્ઠી જોડી અને આ છે સાતમી જોડી, બરાબર છે. તો આ ચિત્રની અંદર 14 દડા છે અને એની જોડી કેટલી થઈ? 7, બરાબર છે. તો જુઓ મેં અહીં બેનો સરવાળો કેટલી વાર કર્યો છે? 7 વાર, બરાબર છે. કારણ કે બેની જોડી 7 થઈ છે અને કુલ સંખ્યા કેટલી છે દડાની? 14, અને બનતા જૂથ કેટલા થયા? 7, બરાબર બાળકો. ચલો ત્યારબાદ આપણે એના પછીનું ચિત્ર જોઈએ. તો જુઓ અહીં મસ્ત મજાના દડાઓ આપેલા છે. તો આપણે પહેલાં દડા ગણીશું કે આ દડા કેટલા છે, બરાબર છે. તો જુઓ અહીં આ એક દડો, આ બે, ત્રણ, ચાર, પાંચ, છ. તો આ ચિત્રની અંદર 6 દડાઓ છે, બરાબર છે. હવે આ 6 દડાઓ છે તો એની પણ આપણે બબ્બેની જોડીઓ બનાવીશું. તો ચાલો બાળકો આપણે બબ્બેની જોડીઓ બનાવીએ. તો જો આ એક જોડી છે, પછી આ થઈ બીજી જોડી, આ થઈ ત્રીજી જોડી, બરાબર છે. તો જુઓ અહીં 6 દડાઓ છે અને બબ્બેની જોડી કેટલી થઈ? તો 1, 2 અને 3. તો આ ચિત્રની અંદર જોડી થઈ એટલે કે જૂથ થયા 3. તો જુઓ અહીં અમે બેનો સરવાળો કેટલી વાર કર્યો છે બાળકો? તો બેનો સરવાળો આપણે કર્યો છે 3 વાર. જો આ 1, 2 અને 3. તો કુલ સંખ્યા કેટલી થઈ? 6, અને બનતા જૂથ કયા? 3, બરાબર છે. ચાલો એના પછીના ચિત્રની અંદર આપણે જોઈએ. તો જુઓ અહીં ફૂટબોલના દડાઓ આપેલા છે. તમે જોયેલા છે ને આ દડા? તો આ દડા આપણે જોઈએ કે પહેલાં આપણે એની ગણતરી કરીશું, પછી આપણે એના બબ્બેના જૂથ બનાવવાના છે, બરાબર છે. તો ચાલો બાળકો આપણે એની પહેલાં ગણતરી કરી લઈશું. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 અને 24. તો આ ચિત્રની અંદર 24 દડાઓ છે, બરાબર છે. હવે આ 24 દડાઓ છે તો એની આપણે બબ્બેની જોડી બનાવવાની છે, એટલે કે જૂથ બનાવવાના છે, બરાબર છે બાળકો. તો ચાલો આપણે બબ્બેના જૂથ બનાવીએ. તો જુઓ અહીં આ એક જૂથ, બરાબર. એના પછી છે આ બીજું જૂથ, ત્યારબાદ આવશે ત્રીજું જૂથ, એના પછી છે આ ચોથું જૂથ, એના પછી આવે આ પાંચમું, પછી છે આ છઠ્ઠું જૂથ બન્યું, એના પછી છે આ સાતમું જૂથ, આ બન્યું આઠમું જૂથ, પછી બન્યું આ નવમું જૂથ, એના પછી છે આ 10, આ બન્યું 11 અને આ જૂથ બન્યું 12મું, બરાબર છે. તો આ ચિત્રની અંદર 24 દડાઓ છે
અને બનતા જૂથ કેટલા થયા બાળકો? આપણે સાથે ગણતરી કરી હતી ને, તો બનતા જૂથ બન્યા 12. તો આપણે બબ્બેનો સરવાળો જુઓ, અહીં આપેલો છે 12 વાર આપણે કર્યો છે, કે બેનો સરવાળો 12 વાર કરવાનો છે. તો કુલ સંખ્યા કેટલી થઈ? 24. અને બબ્બેના કેટલા જૂથ થયા? તો બબ્બેના જૂથ થયા 12. બરાબર છે બાળકો? તો અહીં આપણે બબ્બેની ગણતરી કરી, બરાબર છે. હવે આપણે કરવાનું છે એનો મહાવરો, એટલે કે જાતે મહાવરો કરવાનું છે, કે આપણે બબ્બેની ગણતરી કરી છે તો એ બરાબર કરી છે, આપણે શીખ્યા છીએ બરાબર, આપણને આવડી ગઈ છે, તો એનો આપણે જાતે મહાવરો કરવાનો છે. જો અહીં તમારા જે વાત તે મસ્ત મજાના બાળકો છે, છે ને? તો જુઓ, અહીં આપણે પહેલાં અહીં ફૂલ આપેલા છે ને, તો એની આપણે ગણતરી કરીશું. તો જુઓ, અહીં છે આ એક ફૂલ, આ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, અને 12. બરાબર છે? તો અહીં 12 ફૂલ છે. હવે આપણે એનું જૂથ ગણતરી, એટલે કે એની જોડી બનાવવાની છે. તો ચાલો મિત્રો, આપણે બબ્બેની જોડી બનાવીએ. તો આ થઈ એક જોડી, આ થઈ 2, આ છે 3, આ જોડી છે 4, એના પછીની જોડી છે આ 5, પછી છે આ 6. તો અહીં કુલ સંખ્યા હતી 12. બરાબર છે? અને જોડી કેટલી થઈ મિત્રો? બોલો બોલો. 6. તો જોડી થઈ 6. બરાબર છે? અહીં આપણે 12 ફૂલ હતા અને 6 જોડીઓ બનાવી. ત્યારબાદ આપણે જોઈએ, જુઓ અહીં મસ્ત મજાનું ફૂલ છે. હવે આ ફૂલની પણ આપણે પહેલાં ગણતરી કરી લઈશું. તો ચાલો મિત્રો, આપણે આ ગણતરી કરીએ. આ 1, 2, 3, 4, 5, 6, 7, અને 8. તો આ ચિત્રની અંદર 8 ફૂલ છે, બરાબર છે? હવે આ 8 ફૂલ છે તો એની પણ આપણે ગણતરી કરવાની છે, એટલે કે બબ્બેના જૂથ કરવાના છે. તો ચાલો મિત્રો, આપણે બબ્બેના જૂથ કરીએ. આ એક જૂથ, આ થયું બીજું જૂથ, આ છે ત્રીજું જૂથ, અને આ છે ચોથું જૂથ. બરાબર છે? એટલે કે કુલ ફૂલ 8 હતા અને બનતા જૂથ કેટલા થયા? 4. બરાબર છે? અહીં આપણે ગણતરી કરી અને બબ્બેના જૂથ કર્યા. ત્યારબાદ આપણે જોઈએ, હવે અહીં બબ્બેનો સરવાળો આપણે કરીશું, એટલે કે બબ્બેની ગણતરી, 2ની અંદર 2 નાખીશું. બરાબર છે? તો ચાલો મિત્રો, આપણે બબ્બેની ગણતરી કરીએ. તો જો અહીં 2 આપેલા છે, 2ની અંદર 2 નાખીએ તો થશે 4. 4ની અંદર 2 નાખો 6. પછી 6ની અંદર 2 નાખો તો થશે 8. અને 8ની અંદર 2 નાખો તો થશે 10. બરાબર છે? તો અહીં જવાબ આવશે આપણો 10. કુલ સંખ્યા 10. ત્યારબાદ આપણે જોઈએ, હવે આપણે બબ્બેની ગણતરી કરી, પછી આપણે જાતે મહાવરો કર્યો, હવે આપણે એની, હવે આપણે 3-3ની ગણતરી કરવાની છે. બરાબર છે? આપણે જેમ બબ્બેની ગણતરી કરી છે ને, એવી જ રીતના આપણે 3-3ની ગણતરી કરવાની છે, એટલે કે 3-3ના જૂથ પાડવાના છે. બરાબર છે? તો રેડી છો ને તમે મારી સાથે સાથે 3-3ના જૂથ બનાવવા માટે? તો ચાલો બાળકો જોઈએ. જુઓ, અહીં સફરજન છે, બરાબર છે? હવે આ સફરજન છે, તો સફરજન પહેલાં આપણે ગણી લઈએ કે સફરજન કેટલા છે. તો જુઓ, અહીં આ 1 સફરજન, આ 2, આ 3, 4, 5, 6, 7, 8, અને 9.
તો અહીં 9 સફરજન છે, બરાબર છે? હવે આપણે એની 3-3ની જોડી બનાવશું, એટલે કે એક બોક્સની અંદર આપણે 3 સફરજન આવવા જોઈએ, બરાબર છે? તો ચલો આપણે કરીએ, આ એક જોડી થઈ, પછી આ આ થઈ બીજી જોડી, પછી આ થઈ ત્રીજી જોડી, બરાબર છે? તો અહીં આપણે 3-3ના 3 જૂથ થયા, એટલે કે આપણી ટોટલ સંખ્યા કેટલી હતી? સફરજનની 9 હતી, બરાબર છે? હવે આપણે એની 3-3ની જોડી બનાવી, તો કેટલી થઈ બાળકો? 3 જોડી. તો અહીં મેં જુઓ 3-3નો 3 વાર સરવાળો કર્યો છે, એટલે ટોટલ સંખ્યા થઈ 9, કુલ સંખ્યા 9, અને બનતા જૂથ કેટલા થયા? 3. આપણી પાસે 3 જૂથ થયા છે ને, તો આપણે આ 3 જૂથ થયા, બરાબર છે? હવે એવી જ રીતના આપણે બીજા ચિત્રની અંદર જોઈએ, તો જુઓ અહીં ગ્રીન કલરના સફરજન આપેલા છે. હવે આ સફરજન કેટલા છે, તો પહેલાં આપણે એની ગણતરી કરી લઈશું. તો ચાલો બાળકો, તમારે પણ મારી સાથે સાથે ગણતરી કરવાની છે, બરાબર છે? તો જુઓ અહીં આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. તો અહીં 3-3ની સફરજન કેટલા છે? 15. હવે આપણે એની 3-3ની ગણતરી, એટલે કે 3-3ના આપણે જૂથ પાડવાના છે. તો ચાલો બાળકો, આપણે એની 3-3ના જૂથ બનાવી લઈએ. આ થયું 1 જૂથ, એના પછી છે આ બીજું જૂથ, એના પછી છે આ ત્રીજું જૂથ, એના પછીનું છે આ ચોથું જૂથ, અને છેલ્લે આવ્યું આ 5મું જૂથ, બરાબર છે? હવે કુલ સંખ્યા આપણી અહીં છે 15, અને આપણે એના 3-3ના જૂથ કર્યા, તો કેટલા થયા બાળકો એના 3-3ના જૂથ? તો જો આ 1, 2, 3, 4 અને 5. તો અહીં 3-3ના 5 જૂથ થયા, બરાબર છે? અને કુલ સંખ્યા કેટલી છે? 15. તો કુલ સંખ્યા 15 છે, અને જૂથ થયા 5, એટલે આપણે 3-3નો 5 વાર સરવાળો કર્યો છે, બરાબર છે? ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ પેજની અંદર. જુઓ અહીં સ્ટ્રોબેરી દેખાય છે, છે ને મસ્ત મજાની સ્ટ્રોબેરી? તો હવે પહેલાં આપણે આની ગણતરી કરી લઈએ. તો જુઓ અહીં આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. તો આ ચિત્રની અંદર 18 સ્ટ્રોબેરીઓ છે, બરાબર છે? તો હવે આપણે એના 3-3ના જૂથ પાડીશું. તો ચાલો બાળકો, આપણે અહીં પાછું 3-3ના જૂથ બનાવીએ. તો આ થયું 1 જૂથ, પછી થયું આ બીજું જૂથ, એના પછી છે આ ત્રીજું જૂથ, ત્યારબાદ છે આ બન્યું ચોથું જૂથ, એના પછીનું છે આ 5મું જૂથ, અને એના પછી છેલ્લે બન્યું ઈ 6ઠું જૂથ, બરાબર છે? તો જુઓ અહીં કુલ સંખ્યા છે 18, અને આપણે એના 3-3ના જૂથ બનાવ્યા. તો 3-3ના જૂથ કેટલા બન્યા બાળકો? તો જો 3-3ના જૂથ પહેલાં ગણી લઈએ, આ 1, 2, 3, 4, 5 અને 6. તો અહીં 3-3ના 6 જૂથ બન્યા છે, બરાબર છે? એટલે આપણે ઉપર 3નો સરવાળો કેટલી વાર કર્યો? 6 વાર, કારણ કે જૂથ કેટલા થયા? 6, બરાબર છે? તો અહીં કુલ સંખ્યા થશે 18, અને બનતા જૂથ થશે 6.
બનતા જૂથ થયા આપણા છ અને કુલ સંખ્યા છે 18, બરાબર છે। ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ પેજની અંદર। તો અહીં જુઓ બાળકો, એક ફ્રૂટ આપેલું છે, એ પહેલાં આપણે એની ગણતરી કરી લઈએ કે ફ્રૂટ કેટલા છે, બરાબર છે। તો જુઓ અહીં આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, પછી છે 19, 20 અને 21। તો આ ચિત્રની અંદર 21 ફ્રૂટ છે, બરાબર છે। હવે આ ફ્રૂટ 21 છે તો એના પણ આપણે 3-3ના જૂથ બનાવવાના છે। તો ચાલો બાળકો આપણે 3-3ની જોડીઓ એટલે કે જૂથ બનાવીએ। આ છે એક જૂથ, બરાબર છે। પછી છે આ બીજું જૂથ, ત્યારબાદ છે આ ત્રીજું જૂથ, એના પછીનું છે આ ચોથું જૂથ, એના પછી આવશે આ પાંચમું। જો ભાઈ આપણે જૂથ કરતા જઈએ ને, હારોહાર એની ગણતરી પણ કરતા જઈશું, બરાબર છે। તો જુઓ અહીં આપણે 5 જૂથ થયા, ત્યાં પછી આ 6 અને 7। તો આ ચિત્રની અંદર કુલ સંખ્યા 21 છે અને એના જૂથ કેટલા થયા બાળકો? એના જૂથ થયા 7। આપણે 3-3ની જોડીઓ બનાવીને તો એના જૂથ થયા છે 7, બરાબર છે। કારણ કે જો અહીંયા ઉપર આપણે 7 જૂથ થયા છે ને, તો આપણે 3નો સરવાળો 7 વાર કર્યો છે, એટલે કુલ સંખ્યા થઈ 21 અને બનતા જૂથ થયા 7। ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ પેજની અંદર। જુઓ અહીં કેરીઓ આપેલી છે, છે ને મસ્ત મજાની કેરીઓ, જોઈને જ મન થઈ જાય ખાવાનું, હે ને। તો અત્યારે તો સિઝન પણ હતી ને કેરીઓની, તો જુઓ અહીં કેરીઓનું ચિત્ર આપેલું છે। હવે આપણે પહેલાં એની ગણતરી કરી લઈએ કે કેરીઓ કેટલી છે, બરાબર છે। તો ચાલો બાળકો તમારે પણ મારી સાથે સાથે કેરીઓની ગણતરી કરવાની છે। તો જુઓ અહીં આ છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, અને 24। તો જુઓ અહીં કેરીઓ 24 છે, બરાબર છે। તો આપણે એના 3-3ના જૂથ કરવાના છે, બરાબર છે। તો ચલો આપણે 3-3ના જૂથ બનાવીશું। તો અહીં આપણે 3-3ની જોડીઓ બનાવીએ, તો આ છે એક જોડી, બરાબર છે। આ છે બીજી જોડી, હવે આપણે અહીં બીજી જોડી બનાવીએ, તો અહીં થશે આ બીજી જોડી, એના પછી આવશે આ ત્રીજી જોડી, એના પછી છે જોડી નંબર 4, એના પછી આવશે આ જૂથ 5, એના પછી છે આ જૂથ 6ઠું જૂથ બન્યું, એના પછીનું છે આ 7મું જૂથ, અને છેલ્લું જૂથ બન્યું એનો નંબર છે 8। તો મિત્રો અહીં 24 કેરીઓ છે અને 3-3ના કેટલા જૂથ થયા બાળકો? તો અહીં 3-3ના જૂથ થયા 8, બરાબર છે। તો જુઓ અહીં મેં 3નો સરવાળો કેટલી વાર કર્યો છે? તો 3નો સરવાળો આપણે કર્યો છે 8 વાર, અને ટોટલ સંખ્યા છે 24 અને બનતા જૂથ થયા 8। ત્યારબાદ આપણે જોઈએ નેક્સ્ટ પેજની અંદર। હવે આપણે 3-3ની ગણતરીનું રિવિઝન એટલે કે અહીં આપણે જાતે મહાવરો કરીશું।
અહીંયા આપણે ત્રણ ત્રણની ગણતરી કરીને પહેલાં આપણે બબ્બેની ગણતરી કરીને એનું આપણે જાતે મહાવરો કર્યો, બરાબર છે? હવે આપણે ત્રણ ત્રણની ગણતરી કરીને એનો જાતે મહાવરો કરવાનો છે, એટલે કે સ્વ અધ્યયન કરીશું. તો જુઓ, તમને અહીં ફૂલ દેખાય છે ને? તો પહેલાં આપણે અહીં ફૂલની ગણતરી કરી લઈએ. તો અહીં છે આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. તો આની અંદર છે 12 ફૂલ, બરાબર છે? હવે 12 ફૂલ છે તો એની પણ આપણે ત્રણ ત્રણના જૂથ બનાવવાના છે. તો આ છે એક જૂથ, આ બીજું જૂથ, આ ત્રીજું જૂથ, અને આ થયું ચોથું જૂથ, બરાબર છે? તો અહીં ત્રણ ત્રણના ચાર જૂથ થયા, કારણ કે કુલ સંખ્યા કેટલી હતી? 12. હવે આપણે નેક્સ્ટ પેજની અંદર જઈએ તો જુઓ, અહીં ફ્લાવર આપેલા છે ને, ફૂલ મસ્ત સૂર્યમુખીના. તો આ ફૂલ છે તો એની પણ આપણે પહેલાં ગણતરી કરી લઈશું. તો જુઓ, અહીં ફૂલ આપેલા છે. તો ચાલો મિત્રો, આપણે ફૂલની ગણતરી કરી લઈએ. તો અહીં છે આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21. તો આ ચિત્રની અંદર 21 ફૂલ છે, બરાબર છે? હવે આપણે એના ત્રણ ત્રણના જૂથ પાડીશું. તો આ થયું એક જૂથ, પછી આ થયું બીજું જૂથ, એના પછી છે આ ત્રીજું જૂથ, એના પછી છે આ ચોથું જૂથ થયું, બરાબર ને બાળકો? એના પછીનું છે આ પાંચમું, આ થયું છઠ્ઠું જૂથ, અને અહીં થયું આ સાતમું જૂથ, બરાબર છે? તો અહીં આપણે આ 7 જૂથ થયા, એટલે કે કુલ સંખ્યા કેટલી હતી? 21. અને જૂથ કેટલા થયા બાળકો? 7, બરાબર છે? ત્યારબાદ આપણે જોઈએ તો આની અંદર આપણે પહેલાં આપણે બબ્બેનો સરવાળો કર્યો હતો ને, હવે આપણે ત્રણ ત્રણનો સરવાળો કરીશું. તો જુઓ, અહીં 3 કેટલી વાર છે બાળકો? 4 વાર, બરાબર છે? તો આપણે 3નો સરવાળો 4 વાર કરીશું. તો જુઓ, અહીં આ 1, 2, 3 અને 4, 3નો સરવાળો 4 વાર કરવાનો છે. તો જો આ 3 છે એની અંદર આપણે 3 નાખીએ તો કેટલા થશે? 6. એના પછી 6ની અંદર 3 નાખીએ તો 7, 8 અને 9, તો અહીં થશે 9. હવે 9ની અંદર આપણે 3 નાખીએ તો થશે 10, 11 અને 12. તો આ ચિત્રમાં આની અંદર આપણો જવાબ આવશે 12, બરાબર છે? કારણ કે આપણે 3નો સરવાળો 4 વાર કર્યો છે, બરાબર છે? હવે આપણે અહીં આપણો લેક્ચર પૂરો થાય છે. હવે તમારે ઘરકામમાં શું લાવવાનું છે બાળકો? તો તમારે ઘરકામની અંદર 2-2ની ગણતરી અને 3-3ની ગણતરી ઘરકામમાં લાવવાની છે, બરાબર છે? બુકની અંદર સરસ મજાના અક્ષરે સરસ મજાના ચિત્ર દોરીને પછી એની જોડી બનાવવાની છે, બરાબર છે? તો અહીં આપણો આ લેક્ચર પૂરો થાય છે. તમને કાંઈ પણ ક્વેરી હોય તો તમારે આપણે ગૂગલ મીટની અંદર એક ક્વેરી પીડીએફ રાખ્યો છે, બરાબર છે? દર શનિવારે. તો તમારે એની અંદર લખી રાખવાનું કે તમારે શું શું ક્વેરી છે. તો તમે ત્યારે જણાવશો, બરાબર છે? ત્યારે તમારી ક્વેરી સોલ્વ થશે. ચલો, આપણો અહીં લેક્ચર પૂરો થાય છે. આપણે આવતીકાલે ફરી મળીશું, બરાબર છે? ત્યાં સુધી દરેકને ટાટા, બાય બાય, સી યુ, થેન્ક યુ, સ્ટે હોમ, સ્ટે સેફ, ગુડ બાય.